પાંચમો અતિશય છે અતિવૃષ્ટિ વિનાશ. ભગવાન જે ભૂમિમાં વિચરતા હોય એ ભૂમિમાં, જો હું બેઉ પેરેલલ લઈશ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને દુકાળ, આ ત્રણને પેરેલલ લેશું આપણે. ભગવાન જ્યાં વિચરે ત્યાં વરસાદ વધારે પણ ન થાય અને વરસાદ ઓછો પણ, તો કેવો હોય? સમાન, સમવૃષ્ટિ. જેટલું જરૂર હોય એટલું જ, એટલો જ વરસાદ પડે. વધુ પડતો વરસાદ પાકને ખતમ કરી નાખે, ઓછો વરસાદ પાકને ઉગવા જ ન આપે. જ્યારે સમવૃષ્ટિ પડે એ ખેડૂત માટે એવો વરસાદ શું કહેવાય ખબર? કાચું સોનું. જાણે કાચું સોનું વરસ્યું એમ કહેવાય. તો પ્રભુના પ્રભાવે એ રાજ્યની અંદર, એ નગરની અંદર, એ શહેરની અંદર, એ ગામની અંદર ત્યારે અતિવૃષ્ટિ ન થાય. આમ પણ તમને ખબર છે અતિ સર્વત્ર વર્ષાય. નખ મોટા થાય તો શું કરો? રાખો, કાપી. વાળ વધે તો શું કરો? કપાવ. બહુ પાણી પીવાઈ જાય તો બે વાર વધારે છે. મારે એમ કેવું છે, વાળ વધે વાળ કાપો, નખ વધે નખ કાપો, પૈસો વધી જાય તો એને કાપી નાખો ખરો. ત્યાં અતિવૃષ્ટિ જેવું લાગતું જ નથી. સુપાત્રની અંદર કે સુકૃતની અંદર તમારી સંપત્તિને જ્યારે તમે વાવો છો ને ત્યારે અતિવૃષ્ટિ. યાદ રાખજો, ખાલી પાણીની અતિવૃષ્ટિ જ વિનાશ સર્જે છે એમ નહીં સમજતા, રૂપિયાની પણ જ્યારે અતિવૃષ્ટિ થાય એ પણ યોગ્ય ક્ષેત્રમાં જો નહીં જાય એ તમારા સંસ્કારોનો વિનાશ સર્જે. અતિવૃષ્ટિ પણ ન હોય, અનાવૃષ્ટિ પણ ન હોય. ઇન્ડોનેશિયામાં અતિવૃષ્ટિ, જાપાનમાં સુનામી. સુનામી શું છે? અતિવૃષ્ટિનો જ ભાઈ. ભગવાન જ્યાં પધારે ત્યાં પૂર ના આવે, ભગવાન જ્યાં પધારે ત્યાં મહાપૂર ના આવે, ભગવાન જ્યાં પધારે ત્યાં મોટા મેઘો માત્રા કરતા વધારે પ્રમાણમાં ન વરસે. એવી જ રીતના અનાવૃષ્ટિ, ઓછો ન વરસે, ઓછો વરસે દુકાળ આવે. આજે દુકાળ ચાલે છે ને આ વર્ષે ગુજરાતનો વરસાદ, એમાંય ખાસ કરીને અમદાવાદની અંદર આજુબાજુનો વરસાદ ઓછો ઓછો રહ્યો, એનું પરિણામ શું આવશે? એપ્રિલ અને મે આવતા આવતા તો પાણી ખતમ, અને પાણી ખતમ એટલે સરકાર શું ડિક્લેર કરશે? દુષ્કાળ. અનાવૃષ્ટિ એ કારણ છે, દુષ્કાળ એ કાર્ય છે. પ્રભુના પ્રભાવે અતિવૃષ્ટિએ ન હોય, અનાવૃષ્ટિએ ન હોય, દુષ્કાળ પણ ન હોય. અને નંબર 7 અને 8 છેલ્લા જુઓ, સ્વપર ચક્રનો વિનાશ. સ્વપર ચક્રનો વિનાશ એટલે શું? કોઈ રાજા રાજ્ય કરતું હોય ને એના અંદરના જ મંત્રીઓ ફૂટી નીકળે અને રાજાની સામે આક્રમણ કરવા તૈયાર થાય, પણ એ જ વખતે જો પરમાત્મા પધારી જાય, આગળ છેલ્લું લઈ લો આની લાઈનમાં, હજી આગળ આ પરમાત્મા પધારી જાય, બેવ રાજા જુઓ બેકગ્રાઉન્ડમાં તમને યુદ્ધ દેખાય છે, જરાક જરાક ડિટેલમાં જોશો તો દેખાશે. ઉપર યુદ્ધ માટે તૈયાર થયા હતા એ રણભૂમિમાં પ્રભુ પધાર્યા અને બંને રાજા શું કરે છે? એકબીજાને ભેટે છે. સ્વચક્ર પરચક્ર બંને પ્રકારના આક્રમણથી મુક્તિને પ્રાપ્ત કરાવે છે. આ પરમાત્મા જ્યાં પધારે ત્યાં યુદ્ધ ન હોય. આ પરમાત્મા જ્યાં પધારે, જરા પાછળ જોજો, દુષ્કાળવાળું બતાવજો. આ પરમાત્મા જ્યાં પધારે, જો દુષ્કાળનું આખું જુઓ, દૃશ્ય જુઓ, ધરતી ફાટી ગઈ છે, આ બળદના હાડકા બહાર દેખાયા છે, બિચારો મરવા પડ્યો છે. એક બાજુ આ વર્ણન જુઓ અને બીજી બાજુ સામે ધરતી લીલી છમ થઈ ગઈ છે, ખેતરોમાં ઘાસ ઉગ્યા છે અને ખેડૂત બળદગાડાની અંદર ઘાસ ભરી પોતાને ગામ જઈ રહ્યું છે અને ગામના લોકો પરમાત્માના ચરણોમાં ઝૂકી ગયા છે.